તો આજે બેટા હું શું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું, આપણે જે રેખીય પ્રસરણ ને કદ પ્રસરણ ભણ્યા એના રિયલ અમુક ઉપયોગો આપણે સમજીએ, એની અસર કઈ કઈ જગ્યાએ થાય, કોઈ ચેપ્ટર સાથે લિંક થાય છે આ ટોપિક, એ લિંક કરીએ હવે આપણે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ બેટા, ટોપિક કો હમ લોગ આગે બઢાતે હૈ, ટોપિક કો આગે બઢાતે હૈ, નયા ટોપિક સ્ટાર્ટ કરતે. દેખો આપકી રહી ફેવરિટ સ્ક્રીન આપકે સામને. ઓકે ચલો, સૌથી પહેલા બેટા કન્સેપ્ટ છે બાય મેટાલિક સ્ટ્રીપ. બાય મેટાલિક સ્ટ્રીપ મતલબ બે ધાતુઓની પટ્ટીથી મિશ્ર કરીને પટ્ટીઓ બનાવવામાં આવે. હવે જુઓ બેટા, હું તમને આનો કન્સેપ્ટ કરાવી રહ્યો છું ત્યારે એક કન્સેપ્ટને ખાલી થોડું સમજીએ. શું? તો કે આપણી જોડે બે ધાતુ છે, આપણી જોડે બે ધાતુ છે, એક કોપર છે અને એક આયર્ન છે. ઉપરની પ્લેટ કોપરની છે, નીચેની પ્લેટ આયર્નની, લોખંડની છે. હું તમને એક વસ્તુ કહી દઉં કે કોપરનો આલ્ફા વધારે હોય આયર્ન કરતા. આલ્ફા વધે એટલે ડેલ્ટા એલ બી વધે, લંબાઈ પણ વધે. હવે મને એ કહો કે મારે આને આ શેપમાં વાળવી છે. જો આ શેપમાં ઉપર કોપર રાખું કે નીચે આયર્ન રાખું? ઉપર કોપર રાખો કે નીચે આયર્ન રાખો? કોપર ક્યાં રાખો બેટા? સીયુ ક્યાં બતાવો, ઉપરની કે નીચેની? જો મારા ભૂલકાઓ, આની અંદર એક વસ્તુ વિચારો કે તમારે કોની લંબાઈ વધારે થઈ, ઉપરની પ્લેટની કે નીચેની પ્લેટની? લંબાઈ કોની વધારે છે? કોની વધારે છે? તમે દેખી શકો છો આ પ્લેટની લંબાઈ વધારે છે. તો બેટા હું એને કોપર રાખીશ ને, સમાન તાપમાનનો વધારો આપવો છે મારે, તો ઉપર સીયુ રાખીશ, નીચે બેટા એફઈ રાખીશ. સમજાય? કારણ કે સમાન તાપમાન આપવાથી વધારો તો કોપરમાં વધારે થશે, ફેરસમાં ઓછો થશે. એટલે ઉપરની સ્ટ્રીપ કોપરની રાખવી પડશે, નીચેની સ્ટ્રીપ ફેરસ એટલે કે લોખંડની રાખવી પડશે. બેટા આ કન્સેપ્ટ ક્લિયર થયો? ગીવ મી અ રિપ્લે, યસ યા નો? ચલો વેરી ગુડ, ટેક અ સ્ક્રીનશોટ. હવે સાદા લોલક માં પણ અસર થાય. જો દોરી ધાતુની બનેલી હોય, તો આપણે જાણો છો સાદા લોલકનું આવર્તકાળનું સૂત્ર શું? 2π અંડર રૂટ એલ બાય જી. તો રિલેશન તમને મને બધાને ખબર છે કે ટી ચલે છે અંડર રૂટ એલ, હા કે ના? તો અહીંયા હું ટી ફોર આવર્તકાળ છે, ઓ તાપમાન નથી, ડેલ્ટા ટી બાય ટી. તો ટુ ટુ નહીં પણ કેટલી ઘાત આગળ આવે બેટા? આપણે ભણી ચૂક્યા છે એક દ્વિતીયાંશ ઘાત આગળ આવે બેટા વૃતાંશી, ડેલ્ટા એલ બાય એલ. ડેલ્ટા એલ નું સૂત્ર આપણને ખબર છે બેટા, આ તાપમાનનો તફાવત. ડેલ્ટા થીટા લખ્યો જુદું પાડવા માટે. તો ડેલ્ટા ટી નું સૂત્ર શું મળ્યું બેટા આપણને? એક દ્વિતીયાંશ આલ્ફા ટી ડેલ્ટા થીટા.
આ છે આવર્તકાળમાં થતો ફેરફાર. હા, આખા દિવસમાં કેટલી ખબર, એક દિવસમાં કેટલી સેકન્ડ લોસ થાય ખબર, એક દિવસમાં તાપમાનને લીધે. આ યાદ રાખજો, આ તમારે યાદ રાખવાનું છે. લોલકનો આટલો છે, યાદ રાખજો, 84,600 સેકન્ડ. ને ડેલ્ટા થીટા એટલે તાપમાનનો તફાવત. સ્ક્રીનશોટ પાડો, હું તમને સમજાવું હમણાં. બેટા સ્ક્રીનશોટ પાડજો. જો આ બધું લિંક કરી રહ્યા છે આપણે, આનો શું કહેવાય, લિંક કરી રહ્યા છે બેટા. કોઈને સ્ક્રીનશોટ પાડવાનું બાકી હોય તો પાડી લેજો. હવે જુઓ બેટા, હું આખો કન્સેપ્ટ બહુ મસ્ત રીતે ક્લિયર કરાવું, બહુ મજા આવશે બેટા. જો આપણી જોડે એક સાદું લોલક છે, ક્લિયર, એને અત્યારે 20 ડિગ્રી તાપમાને રાખેલ છે, અને એનું તાપમાન વધારીને હું 40 ડિગ્રી કરું છું. એનો આલ્ફા આપ્યો છે 12 × 10^-6. તો એક દિવસમાં એક દિવસમાં કેટલો સમય ગુમાવશે? જો હમણાં મેં શું કીધું હતું તમને, છે ને, હંમેશા આવો સંબંધ યાદ રહેશે, ગોખાય નહીં તો ચિંતા ના કરતા. એટલે ડેલ્ટા ટી બાય ટી એલ આલ્ફા ડેલ્ટા થીટા એલ 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 કટ ડેલ્ટા ટી બરાબર 1/2 આલ્ફા ટી ડેલ્ટા થીટા. તો 1/2 આલ્ફા કેટલા? 12 × 10^-6. એક દિવસમાં આપણો સરેરાશ સમય કેટલો હતો? 84,600. 84,600. તાપમાનનો તફાવત કેટલો? 20 થી 40, એટલે 20. તો આજે સમય મળ્યો ને તમને 10.3 સેકન્ડ મળશે. એક દિવસમાં કેટલી? 10.3 સેકન્ડ ગુમાવશે જો તાપમાન વધે ને તો. એટલે આટલો ફેરફાર થાય તાપમાનને લીધે. આ દિવસને સેકન્ડમાં કન્વર્ટ કરેલા, બીજું કશું જ નથી બેટા. ક્લિયર? ટેક અ સ્ક્રીનશોટ. આ એક જસ્ટ આનું એક ઉદાહરણ આપ્યું બેટા મેં તમને. હવે બીજું આપણે એક લિંક કરીએ, બીજું એક લિંક કરીએ 9મા ચેપ્ટર સાથે. તમને મેડમે ભણાવ્યું છે કે ધારો કે અત્યારે હું એક આડછેદ વાળો તારને બેટા હું આ રીતે બંને છેડે બાંધી દઉં, અને હું આનું તાપમાન વધારું તો એની લંબાઈમાં વધારો થશે ઓબ્વિયસલી. એટલે આની અંદર બેટા પ્રતિબળ ઉદ્ભવશે, એને આપણે તાપીય પ્રતિબળ કહેશું. કારણ કે આપણને પ્રતિબળનું સૂત્ર ખબર છે, બળના છેદમાં એરિયા. ક્લિયર? હવે જુઓ બીજું, યંગ મોડ્યુલસનું સૂત્ર પણ ખબર છે, સિગ્માના છેદમાં સ્મોલ ઈ. યંગ મોડ્યુલસનું સૂત્ર સિગ્મા એટલે એફ બાય એ, અને પ્રતિબળ વિકૃતિનું સૂત્ર ડેલ્ટા એલ બાય એલ, એટલે એલ ઉપર ગયો, ડેલ્ટા એલ ને મેં સૂત્રનો કર્તા બનાવ્યો, એફ એલ બાય એ વાય. આ સૂત્ર કોઈને ખબર ના પડી હોય ને બેટા, તો બી તમે બેટા આટલું સૂત્ર યાદ રાખી લો કે લંબાઈમાં થતો વધારો પ્રતિબળ અને વિકૃતિનું યંગ મોડ્યુલસ, અને યંગ મોડ્યુલસ કહેવાશે એફ એલ બાય એ વાય. આ સ્ટાન્ડર્ડ સૂત્ર છે બેટા. હું તમને જ્યારે ચેપ્ટર કરાવીશ ને ત્યારે આ ચેપ્ટરથી આખું ચેપ્ટર પૂરું કરી દઈશ. એફ એલ બાય એ વાય, બસ ધેટ્સ એન્ડ. હવે ડેલ્ટા એલ આપણા માટે શું હતો આ ચેપ્ટરમાં? આ સૂત્ર પર ફોકસ કર્યું આપણે. ડેલ્ટા એલ એટલે એલ આલ્ફા ડેલ્ટા ટી, એલ એલ કટ થઈ ગયો બેટા. તો
બળનું સૂત્ર શું આવ્યું? બળ બરાબર એ વાય યંગ મોડ્યુલસ, મતલબ ઓકે વાય એટલે આલ્ફા ડેલ્ટા ટી. અને જો પ્રતિબળ જોઈતું હોય તો એફ ના છેદમાં એક કરો તો યંગ મોડ્યુલસ આલ્ફા ડેલ્ટા ટી. આને ગોખાય નહીં બેટા, અહીંથી સ્ટાર્ટ કરાય અને બનાવતા શીખાય. આને કહેશું તાપીય પ્રતિબળ. કયું બળ નામ આપશું? તાપીય પ્રતિબળ. ટેક અ સ્ક્રીનશોટ. ટેક અ સ્ક્રીનશોટ. જો ફરીવારથી હું તમને કહું છું, મેં શું કર્યું, આપણને નવમા ચેપ્ટરમાંથી એક સૂત્ર મળશે ડેલ્ટા એલ બરાબર એફ એલ બાય એ વાય. એ કઈ રીતે આવ્યું એ પણ મેં તમને સમજાવ્યું. હવે જો તાપમાનને કારણે લંબાઈમાં ફેરફાર થતો હોય તો મારે અહીંયા એલ આલ્ફા ડેલ્ટા ટી લખવું પડે. તો એફ બાય એ, ઇટ્સ એફ બરાબર એ વાય આલ્ફા ડેલ્ટા ટી. સિગ્મા બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, તો વાય આલ્ફા ડેલ્ટા ટી. કંઈક આવું થઈ ગયું. આ છે ને ચેપ્ટરને લિંક કરું છું. આવા એમસીક્યુઓ વધારે જ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય. જો હું તમને આનો એક દાખલો આપી દઉં છું. એક એલ્યુમિનિયમનો વાયર છે, રાઈટ? એલ્યુમિનિયમનો વાયર છે બેટા. એની લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર. એના 8 છેદનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર છે. 8 છેદનું ક્ષેત્રફળ. એનું તાપમાન પહેલાં 17.2 ડિગ્રી હતું, થી વધારીને 22.3 ડિગ્રી કરવામાં આવે. ક્લિયર? તો તમારે આન્સર આપવાનો છે કે કેટલું બળ ઉદ્ભવે અને કેટલું તાપીય પ્રતિબળ ઉદ્ભવે. તાપીય પ્રતિબળ આલ્ફા એલ્યુમિનિયમનો આપેલો છે 2.4 × 10 ની માઇનસ 5, અને યંગ મોડ્યુલસ 7 × 10 ની 10 પાસ્કલ. ચલો ગણતરી કરો બળ અને સિગ્માની. રાઈટ બેટા. ચલો બળની કિંમત આવી છે, બળની કિંમત રોંગ આવી છે બેટા. હજુ કોઈને બળની કિંમત આવી નથી. દિશા સોલંકી નિયર અબાઉટ રાઈટ છો બેટા, પણ ઘાતમાં બરોબર નથી બેટા. દિશા થોડી ઘાત સેટ કરી લે બસ. ઓકે સાચા હતા, ઉપરવાળા બળની કિંમત સાચી છે બેટા. ઉપરવાળા બધા બળની કિંમત સાચી છે, જો હું તમને કહી દઉં. હા, રાઈટ છે. બળની કિંમતો 1.7 × 10 ની 4 આવશે, અને સિગ્મા આવશે બેટા 8.6.
કશું નહીં કરવાનું, આમાં કિંમત મૂકવાની છે યાર આ સૂત્રમાં. દેખાય છે આ સૂત્ર ઉપરનું? ઘણા તો વિચારે શું કરવાનું છે યાર. એફનું સૂત્ર જ બન્યું, એ વાય આલ્ફા ડેલ્ટા ટી, અને સિગ્મા એટલે એફ બાય વાય આલ્ફા ડેલ્ટા ટી. બસ આ બેમાં કિંમત મૂકવાની છે બેટા. અહીંથી આ આન્સર આવશે, અહીંથી આ આન્સર આવશે. ગોખતા નહીં પણ આ સૂત્ર, આ સૂત્ર ગોખતા નહીં, બનાવતા શીખજો આના પરથી. એલએલ કટ આના પરથી બનાવતા શીખજો બેટા. ગોખશો તો કેટલું ગોખી શકાશે. ટેક અ સ્ક્રીનશોટ. ટેક અ સ્ક્રીનશોટ બેટા. ઓકે ભૂલકા પાર્ટી, મજામાં ને? જો હવે મારી વાત સાંભળજો બેટા. વાત શું છે? વાત બહુ સહેલી છે. શું? ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે બધું ભણ્યા, રાઈટ? આપણે બધું ભણ્યા, આ ઘન પદાર્થમાં ભણ્યા, પ્રવાહી અને વાયુમાં નથી ભણ્યા. હું પ્રવાહી અને વાયુનું અત્યારે ભણાવું, તમને થોડુંક બોરિંગ પણ લાગશે બેટા. ટોટલી થિયોરેટિકલ પોર્શન છે. કાલના ટેસ્ટ માટે રેડી છો ને બેટા બધા? બનાવી છે ને એ ચોપડી, દેટ મીન્સ તમે ટીચર વગર ભણી શકો એના માટે ચોપડી બનાવી છે. એટલા માટે દરેક વસ્તુનું ડિસ્ક્રિપ્શન આપેલું હોય. ક્લિયર? ચલો નેક્સ્ટ મુદ્દો હું જે ભણાવવા જઈ રહ્યો છું એ ધ્યાન આપજો, બહુ મસ્ત કોન્સેપ્ટ ક્લિયર થશે. પ્રવાહી અને વાયુની અંદર અણુ અણુ વચ્ચેનું અંતર વધારે હોય છે. પ્રવાહી અને વાયુ વચ્ચેનું, અણુ અણુ વચ્ચેનું અંતર બેટા વધારે હોય છે. માય ભૂલકા પાર્ટી, વધારે હોય છે એનો મિનિંગ શું થયો? વધારે હોય છે એનો મિનિંગ શું થયો? એક અણુ બીજા અણુ જોડે ગતિ કરીને જશે. ક્લિયર? એક અણુ બીજા અણુ જોડે ગતિ કરશે, દોલનો નહીં કરે, ગતિ કરશે. દિશા બેટા એક જગ્યા પર ફટાફટ બેસી જા. ક્લિયર? એક અણુ બીજા અણુ જોડે ગતિ કરશે. તો ગતિ કરશે, ધેટ મીન્સ ત્યાં કદ વધશે, ત્યાં કદ વધશે. સમજાય છે હું બોલું છું? ક્લિયર? કદ વધે તો મને કોઈ કહેશો ઘનતા વધે કે ઘટે? ઘનતા વધે કે ઘટે? ઘનતાનું સૂત્ર દળ ભાગ્યા કદ, દળ છેદમાં કદ, દળના છેદમાં કદ. છેદ વધ્યો, ઘનતા ઘટી. જો મારા ભૂલકાઓ, હવે આપણે બેટા પોઈન્ટ પર જઈએ. ક્લિયર? પ્રવાહી અને વાયુમાં, એટલે કે તરલમાં, અને તરલ કહેવાય બેટા ઉષ્મા પ્રસરણ. તો મેં શું કીધું? અણુ અણુ ગતિ કરશે બેટા. તાપમાન વધારતા અણુ ગતિ કરશે બેટા, એટલે કદ વધશે, અને ઘનતા ઘટશે. હું તમને આવા પ્રસરણને ઉષ્મા નયન કહેવાય. નયન ઇંગ્લિશમાં કન્વેક્શન બોલાય. કન્વેક્શન બોલાય બેટા. ક્લિયર? ખાલી આટલાનો સ્ક્રીનશોટ પાડી લેજો,
હવે હું જે તમને આગળ ભણાવવા જઈ રહ્યો છું એક ઘટના કહીશ બેટા, ઘટના હું તમને ઉસ્માનિયન રિયલમાં સમજાવીશ, એક ઘટના દ્વારા સમજાવું છું, ધ્યાન આપજો. આ દરિયો છે, આ દરિયો છે, સમજી રહ્યા છો? આ દરિયો છે. ઉનાળાની અંદર આ રેતી હોય, તમે દરિયાની નજીક ઉભા રહો તો તમને પવન ઠંડો લાગે કે ગરમ લાગે? ઉનાળામાં દરિયાની નજીક ઓબ્વિયસલી બધાનો આન્સર રાઈટ છે, ઠંડો લાગે. ક્લિયર? તમે લખવા જઈ રહ્યા હતા ઠંડો લાગે છે, થશે શું? ધ્યાન આપજો, આ રેતી છે રાઈટ. હવે અહીંયા હવાના અણુ છે, આ બધા હવાના અણુ છે, સમજો બધા. ક્લિયર? હવાના અણુ છે બધા. હવે સૂર્યને કારણે આ રેતી ગરમ થશે, રેતી ગરમ થશે એટલે તાપમાન વધશે. એટલે અહીંયા તાપમાન વધે તો બેટા આ અણુ છે ને આ અણુ વચ્ચે અંતર થઈ જશે, એટલે આટલા અણુ થઈ ગયા. જો અંતર વધી ગયું, જો એટલે નીચેના અણુઓનું અંતર વધી જશે, એટલે નીચેના અણુઓનું કદ વધશે, એટલે એની ઘનતા ઘટશે. અને આજે ઉપરના અણુઓમાં એ જેમ છે એમ જ રહ્યા ને, જેમ છે એમ જ છે. આ જે ઘટના થશે એ નીચેના અણુમાં થશે, એટલે ઉપરના અણુની ઘનતા વધારે છે, એવું થયું ને? ઉપર જાઓ એમ ઘનતા વધારે છે, એવું થયું ને? કારણ કે નીચેના તાપમાનને કારણે ઘનતા, ઘનતા એટલે અણુ છૂટા છૂટા થઈ ગયા છે બલદેવ, અણુ છૂટા છૂટા થઈ ગયા છે બેટા. સમજાય છે? ગિવ મી અ રિપ્લે, રિપ્લે ને આપો મોઢા તમારા હાકે નામા ખાલી કહો, હું બધાને જોઉં છું. આ વસ્તુની ખબર પડી ને? તો આ વસ્તુ ઘનતા વધારે છે, ભારી વસ્તુ છે, તો ગુરુત્વાકર્ષણ બળને કારણે, મેં શું કીધું, ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે આવશે. અને જેની ઘનતા ઓછી હોય ને, જેની ઘનતા ઓછી હોય એ અણુ, એ અણુ કયા બળને કારણે? ઉત્પ્લાવક બળને કારણે ક્યાં જશે? ઉપર જશે. એટલે ઘનતા વધારે છે એટલે એ ભાગ ઠંડો છે, ઘનતા ઓછી છે એટલે એ ભાગ ગરમ છે, તો ગરમ ભાગ ઉપર જશે. એ ઠંડો હોવાને કારણે આપણને પવન કેવો લાગશે બેટા? ઠંડો લાગશે. બસ આ થયું ઉષ્મા વહન, આ થયું ઉષ્મા વહન, અરે સોરી ઉષ્મા નયન. શું થયું બેટા? ઉષ્મા નયન. વાત સમજાઈ કે ના સમજાઈ? ગીવ મી રિપ્લે, ઓલ ધ સ્ટુડન્ટ ગીવ મી રિપ્લે બેટા. ઓકે, હવે આ જ વસ્તુ તમને બીજી ઘટનાથી સમજાવું છું. જો આ વસ્તુ ખાલી સમજવાની છે, ક્લિયર? હવે તમારે એક પ્રશ્ન આમાં નીટમાં કે જેડબલમાં શું પૂછાય કોમ્પિટિટિવ એક્ઝામમાં, કે પ્રવાહી અને વાયુની અંદર જે ઉષ્માનું પ્રસરણ થાય છે, ઉષ્માનું જે પ્રસરણ થાય છે, ક્લિયર? તો એ જે ઉષ્માનું પ્રસરણ થાય છે એ કયા બળને કારણે થાય છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ અને ઉત્પ્લાવક બળને કારણે. કયા બળને કારણે? ગુરુત્વાકર્ષી બળ અને ઉત્પ્લાવક બળ. બસ આ જ કન્સેપ્ટ પૂછાય, ક્લિયર? હવે બીજો કન્સેપ્ટ પાણીમાં જોઈએ. આ હવામાં જોયો, હવે પાણીમાં જોઈએ. મને કોઈ કહેશો બરફનું પડ નીચે જામે કે ઉપર જામે? બધાને ખ્યાલ છે ઉપર જામે,
મને એ કહો કે બરફની ઘનતા વધારે કે પાણીની ઘનતા વધારે? હવે એ આન્સર આપો, બરફની ઘનતા વધારે કે પાણીની ઘનતા વધારે? અલ્યા મારા વાલાઓ, અણુ કેમાં ભેગા હોય, બરફમાં કે પાણીમાં? અણુ કેમાં ભેગા હોય, પાણીમાં કે બરફમાં? તો બેટા બરફની ઘનતા વધારે થઈ મારા લલાઓ, અણુની દ્રષ્ટિએ કહું છું, બરફની ઘનતા વધારે થઈ, કારણ કે સમજી ગયા બધા. તો મને એ કહો કે બરફની ઘનતા વધારે છે, છતાં ભી બરફ નીચે નથી જતો. પણ આ તમારો ને મારો વિચાર હતો, પણ કુદરતે છે ને એક અનિયમિત પ્રસરણ બનાવ્યું, એ કુદરતી પ્રસરણ છે, અનિયમિત. એ અનિયમિત પ્રસરણ શું છે હું તમને સમજાવું છું. જો કન્સેપ્ટ આપણો ક્લિયર છે, ઉષ્મા વહન નયન વાળો. શું? તો કે તાપમાન વધે તો કદ વધે, ઘનતા ઘટે. તાપમાન ઘટે, કદ ઘટે, ઘનતા વધે. આ બેટા નિયમિત પ્રસરણ. પણ આ પ્રસરણ 0 ડિગ્રીથી 4 ડિગ્રી માટે થતું નથી. જીરો ડિગ્રી થી 4 ડિગ્રી અનિયમિત બને છે. મતલબ ત્યાં તાપમાન ઘટાડવાથી ઘનતા વધતી હતી ને, એની જગ્યા પર ઘનતા ઘટે છે 0 ડિગ્રીથી 4 ડિગ્રી સુધી. જો શું થશે ધ્યાન આપજો, નિયમિત. ટેક અ સ્ક્રીનશોટ, આટલાનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ કઈ જેવી તેવી વસ્તુ નથી, આ મેં શોર્ટમાં લખીને આખું પેજ વાંચો ને ત્યારે આટલું મળે. મારા લલ્લાઓ સમજો બેટા, બહુ મજા આવશે અને તમને અતિ આનંદ થશે એવી વાત કરું છું. પોણી પોણી છે આ બધું. એટલે પાણીમાંથી બરફ થતો હોય તો તાપમાન ઘટાડતા હોય કે વધારતા હોય? ઘણા કે વધારતા. એટલે બધા પાણીમાંથી બરફ થાય તો તાપમાન ઘટાડો બેટા. અત્યારે આનું તાપમાન 10 ડિગ્રી છે, સમજો. 10 ડિગ્રી થી હું 5 ડિગ્રી કરું છું એટલે તાપમાન ઘટાડું છું. તાપમાન ઘટાડ્યું એટલે કદ ઘટ્યું, કદ ઘટ્યું એટલે ઘનતા વધી. એટલે આ અણુની ઘનતા વધી. જુઓ આ અણુની ઘનતા વધી એટલે આ અણુ ક્યાં જશે? નીચે. નીચેના અણુ ક્યાં જશે બેટા? ઉપર. પણ આ વસ્તુ ક્યાં સુધી થશે? 4 ડિગ્રી સુધી. હવે 4 ડિગ્રી થી 0 ડિગ્રી જશો એટલે તાપમાન ઘટવાથી ઘનતા ઘટશે. એટલે ઉપરનો ભાગ, જો આ 4 ડિગ્રી બહારનો ભાગ છે એટલે આ ભાગ 4 ડિગ્રીનો થયો ધારો કે, તો એની ઘનતા ઘટી ગઈ બેટા. એટલે આ અણુ ઘટેલી ઘનતા નીચે જાય, ઘનતા વધે તો નીચે જાય ને. સમજાય છે હું બોલું છે? એ અણુની ઘનતા ઘટી ગઈ એટલે એ અણુની ઘનતા ઘટી, ધેટ મીન્સ ત્યાં ને ત્યાં જ રહેશે. એટલે 4 ડિગ્રી થી 0 એટલે નીચેનું તાપમાન તો 4 ડિગ્રી જ રહેશે, ઉપરનું તાપમાન 4 ડિગ્રી થી 0 ડિગ્રી જશે. નીચેનું તાપમાન 4 ડિગ્રી જ રહેશે, ઉપરનું તાપમાન 0 ડિગ્રી. તો તાપમાનનો તફાવત થયો કે ના થયો? 0 ડિગ્રી અને 4 ડિગ્રી. તો તાપમાનના તફાવતને કારણે હંમેશા ઉષ્માનું શું થયા કરશે? પ્રસરણ. એટલે બેટા દરિયાના જે જીવ હોય ને એ 4 ડિગ્રી તાપમાને જીવી શકે. દરિયાની અંદર, પાણીની અંદર જેટલા પણ જીવો હોય ને એ બધા 4 ડિગ્રીએ જીવી શકે. મારા ભૂલકાઓ, ઘટના શું થઈ? તો આપણે જ્યારે આ 0 ડિગ્રી છે, આ 4 ડિગ્રી છે અને આ 10 ડિગ્રી છે, હું આમ જઈ રહ્યો હતો, 10 ડિગ્રી થી 0 ડિગ્રી જઈ રહ્યો છું એટલે તાપમાન ઘટાડવાથી ઘનતા વધી 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 વધી. ક્યાં સુધી વધી? 4 ડિગ્રી સુધી ઘનતા વધી. તાપમાન ઘટવાથી ઘનતા વધી બેટા, પછી 4 ડિગ્રી થી પછી ઘટી. તો 4 ડિગ્રીએ બેટા ઘનતા સૌથી વધારે હોય.
પાણીની ઘનતા 4 ડિગ્રી એટલે 273 કેલ્વિન તાપમાને સૌથી વધારે હોય. ક્લિયર? સૌથી વધારે હોય. ટેક અ સ્ક્રીનશોટ. આમાં તો હું સ્ક્રીનશોટ લેશો, તો મને એ વિચાર આવે આમાં આમાં શું તમને ખબર પડે? હું તો કહું ના પડે. આ તો સમજો ને દિલથી માઇન્ડથી તો તમને સમજાય. જો હવે આજે હું તમને લાસ્ટ પોર્શન સમજાવું છું કે આપણને એમ થાય કે બરફની ઘનતા તો વધારે, ચલો નીચે બરફ કેમ ના ઘૂસી ગયો? મનમાં એવું થયું સ્ટાર્ટિંગમાં. પણ 4 ડિગ્રીથી 0 ડિગ્રીની ઘટના શું બની? અનિયમિત પ્રસરણ થયું. જે પ્રસરણ હતું એના કરતા ઉલટું બન્યું. જો બનેલું જ છે ને બેટા, એનો મિનિંગ બને તો છે જ, ઉપર બરફ જામે છે ને, એનો મિનિંગ આપણા પ્રસરણ કરતા ઉલટું પણ થાય છે. એ તો સાચું ને? હા કે ના? મતલબ જો હવે માઇન્ડમાં એટલું ક્લિયર કર્યું, તાપમાન વધે કદ વધે ઘનતા ઘટે. આટલો જ કન્સેપ્ટ ક્લિયર કર્યો. તાપમાન વધે કદ વધે ઘનતા ઘટે, તાપમાન ઘટે કદ ઘટે ઘનતા વધે. આ કન્સેપ્ટ ક્લિયર બધાનો? તાપમાન વધે કદ વધવાનું, છૂટા પડવાના, ઘનતા ઘટે કારણ કે અણુ ઓછા થઈ ગયા એટલામાં. તાપમાન ઘટે કદ ઘટે ઘનતા વધે. પણ 4 ડિગ્રીથી 0 ડિગ્રી બેટા ઉલટી વસ્તુ બની. શું બની બેટા? કે તાપમાન ઘટવાથી ઘનતા જે વધતી હતી એની જગ્યા પર ઘટી. ઘટી એટલે ઉપરનો બરફ એમનેમ જામેલો રહ્યો. નીચે 4 ડિગ્રીનું પાણી છે, ઉપર 0 ડિગ્રી બરફ. સતત ને સતત ઉષ્માનું પ્રસરણ થયા જ કરશે, એટલે બરફ પૂરેપૂરો જામી શકશે નહીં. જો ઉષ્માનું પ્રસરણ બંધ થઈ જાય ને તો બરફ જામે, તો નીચે સુધી જામ્યા જ કરશે. પણ ઉષ્માનું પ્રસરણ સતત ચાલુ રહેશે કારણ કે નીચે પાણીનું તાપમાન 4 ડિગ્રી, ઉપર બરફનું તાપમાન 0 ડિગ્રી. એટલે તાપમાનના તફાવતને કારણે હંમેશા ઉષ્મા નીચેથી ઉપર જતી રહેશે, એટલે પૂરેપૂરો બરફ જામવા દેશે નહીં. હવે સમજણ પડી? હા કે ના? બસ થિયોરેટિકલ છે, ચિંતા ના કરો. આના કન્સેપ્ટ એક્ઝામમાં શું પૂછાય? થિયોરેટિકલ એમસીક્યુ પૂછાય. મને જો ખાલી આજે સાંભળ્યો હોય ને તમે તો ભી તમને આવડશે. મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ કહી દઉં, ઘનતા કયા તાપમાને મહત્તમ હોય છે? 4 ડિગ્રી 273.15 પ્લસ 4 277.15 કેલ્વિન. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો. જળચર પ્રાણીઓ કેટલા તાપમાન સુધી જીવી શકે? 4. બસ ઓકે. તો કાલે ટેસ્ટ માટે બેટા મળીએ, જે રેગ્યુલર ટાઈમ છે એ ટાઈમ પર આપણે ટેસ્ટ માટે મળીએ. ક્લિયર? પ્લાઝ્મા એપ પર અટેચ થઈ જશે. બધા દિલથી ટેસ્ટ આપજો. ફિઝિક્સ નો ટેસ્ટ આ વખતે બધા આપી શકશો, એનું કારણ છે ટોટલી ટેક્સ પેજ. મજા આમ તમે આવ્યા, અરે વાહ આવડી ગયો, ચલો બીજો કરો, આવડી ગયો, બાયોલોજી પેલા ફિઝિક્સ અડસો, એવી એવી હાલત થશે. એટલો મસ્ત ટેસ્ટ રેડી કર્યો છે, કારણ કે બધાએ પ્રિલિમ એક્ઝામ આપી છે બેટા, બધાએ પ્રિલિમ એક્ઝામ આપી છે. તો બહુ સિમ્પલ ટેસ્ટ છે બેટા, થોડી તૈયારી વ્યવસ્થિત કરજો એટલે આવડી જશે. ઓકે બચ્ચા પાર્ટી, બાય બાય. હા 720 નો હશે બેટા.